નમસ્કાર, જેડેએસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે અહીંયા 28/12/2020 અને સોમવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની હાજરી વિશે વાત કરીશું. મેષરાશિની બીજા પર વધુ વિશ્વાસ ના રાખો. વેપાર વ્યવસાય સારો અને લાભદાયી રહેશે. માતા પિતાનું આરોગ્ય ઠીક રહેશે. નવા સંબંધ લાભદાયક રહેશે. કુટુંબ વ્યાપારમાં મતભેદ ભાગીદારી પર ઘણ શોધનો યોગ બની રહેશે. વાત કરીશું વૃષભ રાશિની. યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી અટવાયેલા નાણાં પાછા મળી શકે એમ છે. અધિકારીના કાર્યથી આજના દિવસે તમે પ્રસન્ન રહેશો. મકર સંબંધિત સમસ્યાઓનું સમાધાન થશે. મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પણ કાર્ય માટે સ્વવ્યક્તિ સમજી વિચાર નિર્ણય લેવો જરૂરી છે. વાત કરીશું મિથુન રાશિની. કોઈના ભરોસો ન રહેતા પોતાનું કામ પોતે જ કરજો. પાછલા અટકેલા કાર્યોની તરફ તમારું ધ્યાન અહીંયા કેન્દ્રિત કરો. પ્રયત્ન કરવા પર સારા પરિણામ મળશે, તેમજ ધન સમય પ્રસાર કરવાનો યોગ્ય દિવસ છે. વાત કરીશું કર્ક રાશિની. સંપત્તિ ખરીદવાનો યોગ બનશે. અધ્યયનમાં મન લાગશે. ભાઈબંધો પ્રત્યે સહયોગની ભાવના વધશે. ધાર્મિક આયોજનમાં દર દિવસે સારી તક મળી શકે એમ છે. કુટુંબ વ્યાપારમાં મતભેદ થઈ શકે એમ છે. વાત કરીશું સિંહ રાશિની. આળસથી બચવું, કાર્ય સમય પર કરવાનો પ્રયત્ન કરો. સંતાન તૃપ્તિ પ્રસન્નતા રહેશે. સ્વવિવેકથી કાર્ય કરજો. લાભદાયી રહેશે. કુટુંબ વ્યાપારમાં મતભેદ રહેશે. ભાગીદારી પર ચોક્કસ સારા યોગ બને છે. વાત કરીશું કન્યા રાશિની. બિનજરૂરી કાર્યોથી દૂર રહેવાની જરૂર છે. વેપારમાં ઉન્નતિ થશે. કુટુંબના સભ્યોની સહયોગ પ્રાપ્ત થઈ શકે એમ છે. કોઈ અગત્યનું કાર્ય પૂર્ણ થવાની શક્યતાઓથી આનંદ રહેશે. આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્ત થશે. વાત કરીશું આજના દિવસે તુલા રાશિની. તો મિત્રો, તુલા રાશિના જાતકોએ પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી મનમેળાપ વધશે. પેટની તકલીફો, ખાવા પીવામાં સંયમિતતા રાખવી જરૂરી છે. કાર્યને સમય ઉપર પ્રયત્ન થકી પૂર્ણ કરો. વાહન ધીમેથી ચલાવો. માતૃપક્ષ તરફથી આજના દિવસે લાભ સારો રહેશે. રોકાણ વગેરેથી આજના દિવસે બચવાની જરૂર છે. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. નવા આર્થિક સાધનો પર કાર્ય થશે. વેપારમાં મુશ્કેલીનો યોગ બની રહેશે. ધાર્મિક યાત્રાના યોગ બને છે. વેપારમાં ભાગ્યવર્તક સામાન્ય સફળતા જોવા મળે. નાકર ઉપર અતિ વિશ્વાસ રાખવો યોગ્ય નથી. મિત્રો, સંતાન પક્ષની ચિંતા આજના દિવસે દૂર થશે. વાત કરીશું આગળની રાશિ કહેતા અહીંયા ધનરાશિની. મિત્ર વર્ગ, સંતાન પક્ષ સંબંધિત કાર્યમાં ધન ખર્ચનો યોગ બને. વેપારમાં પરિવારમાં સંબંધી સાથે કાર્યમાં વિશેષ યોગ બની રહે છે. વિવાદોથી બચવાની જરૂર છે. સંતાન પક્ષ મિત્ર વગેરેથી શોધપૂર્ણ કાર્યોમાં સમય પસાર કરવો પડશે. વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોએ આજના દિવસે પુરુષાર્થનું પરિણામ સારું મળશે. સમયનો સદુપયોગ આકાંક્ષાઓની પૂર્તિ કરાવશે. પિતાના વેપારમાં આજના દિવસે આગળ વધી શકો છો. મિત્ર વર્ગ સંબંધિત શોધપૂર્ણ કાર્યમાં સમય પસાર થશે. ભવન વાહન પરિવર્તન સંબંધિત ભાગ્યવર્ધક કાર્યોમાં યાત્રા યોગ બને છે. વાત કરીશું કુંભ રાશિની. દિવસ પ્રતિકૂળ રહેશે. સંતોષપ્રદ વાતાવરણ ઉભું રહેશે. કાર્યસ્થિતિઓ અનુકૂળ રહેવાની સંભાવના છે. વિચારેલું કાર્ય સમય ઉપર થશે. વિશેષ સહયોગ માર્ગદર્શનની જરૂરિયાત છે. મિત્રો, વાત કરીશું અંતિમ રાશિ કહેતા મીન રાશિની. મીન રાશિના જાતકોએ જીવનમાં આજના દિવસે સારો પ્રભાવ જોવા મળશે. જીવનમાં કોઈપણ કાર્ય કરતા પહેલા યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી તમારા જીવનની સફળતા જોવા મળશે. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થશે. મકાન સંબંધિત સમસ્યાઓનું સમાધાન થશે. મનોરંજનમાં આજના દિવસને થોડો એ તરફ લઈ જાઓ. કોઈ પણ કાર્ય માટે સ્વવ્યક્તિ સમજી વિચારીને નિર્ણય લેવો જરૂરી છે. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે જણાવ્યું છું. જેડેએસ ટીવી ચેનલને સબસ્ક્રાઈબ કરો. દરરોજ નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી જય ગણેશ.